શાંતિ 21-8-2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે છો ચૈતન્ય લાઇટ હાઉસ. તમારે બધાને બાપનો પરિચય આપવાનો છે, ઘરનો રસ્તો બતાવવાનો છે. પ્રશ્ન છે, આગળ ચાલી કયું ડાયરેક્શન અને કઈ વિધિથી અનેક આત્માઓને મળવાનું છે? ઉત્તર છે, આગળ ચાલી ઘણાઓને આ ડાયરેક્શન મળશે કે તમે બ્રહ્મા કુમાર કુમારીઓની પાસે જાઓ તો તમને આ વૈકુંઠના પ્રિન્સ બનવાનું જ્ઞાન આપશે. આ ઈશારો એમને બ્રહ્માના સાક્ષાત્કાર દ્વારા મળશે. ખાસ કરીને બ્રહ્મા અને શ્રી કૃષ્ણનો જ સાક્ષાત્કાર થાય છે. જેવી રીતે શરૂઆતમાં સાક્ષાત્કારનો પાઠ ચાલ્યો, એવી રીતે જ અંતમાં પણ ચાલવાનું છે. ઓમ શાંતિ. રૂહાની બાપ બાળકોને પૂછે છે, બધાને તો નથી પૂછી શકતા. નલિની બેટીને પૂછે છે, કઈ શું કરી રહી છો, કોની યાદમાં બેઠી છો? બાપની. ફક્ત બાપની યાદમાં બેઠી છો કે બીજું કઈ પણ યાદ આવે છે? બાપની યાદથી તો વિકર્મ વિનાશ થશે, બીજું શું યાદ કરો છો? આ બુદ્ધિનું કામ છે ને. આપણે આત્માઓએ પોતાના ઘરે જવાનું છે, તો ઘરને પણ યાદ કરવાનું છે. સારું, બીજું શું કરવાનું છે? શું ઘરમાં જઈને બેસી જવાનું છે? વિષ્ણુને સ્વદર્શન ચક્ર દેખાડે છે ને, એનો અર્થ પણ બાપે હવે સમજાવ્યો છે. સ્વ અર્થાત આત્માને દર્શન થયા 84 જન્મોના ચક્રના, તો આ ચક્ર પણ ફેરવવું પડે. તમે જાણો છો, આપણે 84નું ચક્ર લગાવીને ઘરે જઈશું, પછી ત્યાંથી આવીશું સતયુગમાં પાર્ટ ભજવવા. ફરી 84નું ચક્ર લગાવીશું. વિષ્ણુને કોઈ ચક્ર હોતું નથી, એ તો છે સતયુગના દેવતા. વિષ્ણુપુરી કહો અથવા લક્ષ્મી નારાયણની પુરી કહો, સ્વર્ગ કહો, સ્વર્ગમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. જો રાધા કૃષ્ણનું રાજ્ય કહે છે તો આ ભૂલ કરે છે. રાધા કૃષ્ણનું રાજ્ય તો હોતું નથી, કારણ કે બંને અલગ અલગ રાજાઈના પ્રિન્સ પ્રિન્સેસ હતા. રાજાઈના માલિક તો પછી સ્વયંવર પછી બનશે. તો આ જે વિષ્ણુને ચક્ર આપ્યું છે, આ ચક્ર છે તમારું. તો અહીં જ્યારે બેસો છો તો ફક્ત શાંતિમાં નથી બેસવાનું, વારસો પણ યાદ કરવાનો છે. એટલે આ ચક્ર છે. બાપ કહે છે, તમે લાઇટ હાઉસ પણ છો, બોલતા ચાલતા લાઇટ હાઉસ છો. એક આંખમાં છે શાંતિધામ, એક આંખમાં છે સુખધામ. બંનેને યાદ કરવા પડે છે. યાદથી તો પાપ કપાય છે. ઘરને યાદ કરવાથી ઘરમાં ચાલ્યા જશો, પછી ચક્રને પણ યાદ કરવાનું છે. આ પૂરા ચક્રની નોલેજ તમને જ છે. 84નું ચક્ર લગાવ્યું છે. હવે આ અંતિમ જન્મ છે મૃત્યુ લોકમાં. નવી દુનિયાને કહેવાય છે અમર લોક. અમર અર્થાત તમે સદૈવ જીવતા રહો છો, તમે ક્યારેય મરતા નથી. અહીં તો બેઠા બેઠા અચાનક મૃત્યુ થઈ જાય છે, બીમારીઓ થાય છે, ત્યાં મરવાનો ડર નથી, કારણ કે અમર લોક છે. તમે વૃદ્ધ થાવ છો તો પણ જ્ઞાન છે, અમે ગર્ભ મહેલમાં જઈને પ્રવેશ કરીશું. હવે જઈએ છીએ ગર્ભ જેલમાં. ત્યાં તો
ગર્ભ મહેલ હોય છે, ત્યાં પાપ તો કરતા નથી જે સજા ભોગવવી પડે. અહીં તો પાપ કરે છે જેના કારણે સજા ભોગવી બહાર નીકળે છે, તો પછી પાપ શરૂ કરી લે છે. આ છે પાપ આત્માઓની દુનિયા. અહીં તો દુઃખ જ દુઃખ હોય છે, ત્યાં દુઃખનું નામ નથી. તો એક આંખમાં શાંતિધામ, બીજી આંખમાં સુખધામ રાખો. ભલે જન્મ જન્માંતર જપ તપ વગેરે કરતા આવ્યા છો, પરંતુ તે જ્ઞાન તો નથી ને, તે છે ભક્તિ. એમાં કોઈ યુક્તિ પણ નથી મળતી કે તમે આવી રીતે સતો પ્રધાન બની શકો છો. કોઈ પણ જાણતા નથી, બસ સાંભળ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન વાચ, દેહ સહિત દેહના બધા ધર્મ છોડી મારી શરણમાં આવો. આ ગીતાના શબ્દ છે જે વાંચીને સંભળાવે છે. એવું નથી કહેતા કે તમે આવા બનો, ફક્ત કહે છે ભગવાન વાચ કહીને ગયા હતા જ્યારે આવ્યા હતા પતિતોને પાવન બનાવવા. ફક્ત ગીતામાં પરમ પિતા પરમાત્માને બદલે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. હવે શ્રી કૃષ્ણ તો રથી છે ને, એમને રથ જોઈએ શું? એ તો સ્વયં દેહધારી છે. શ્રી કૃષ્ણનું નામ કોણે રાખ્યું? જેવી રીતે છઠ્ઠી હોય છે તો નામ બધાના પડે છે, બાપને તો ફક્ત શિવ જ કહેવાય છે. આપ આત્માઓ જન્મ મરણમાં આવો છો તો શરીરનું નામ બદલાય છે. શિવ બાબા તો જન્મ મરણમાં આવતા નથી, એ સદૈવ શિવ જ છે. બુરી જ્યારે લખે છે બિંદુ જ્યારે લખે છે તો કહે છે શિવ. બિંદુ આત્મા તો છે બિલકુલ સૂક્ષ્મ. આત્માનો જો સાક્ષાત્કાર થાય તો પણ કોઈને સમજમાં નથી આવતું. દેવીને જોઈ ખુશ થઈ જશે, સાર પછી શું? પ્રાપ્તિ તો કઈ નથી, અર્થ નથી. ફક્ત નવધા ભક્તિ કરી દર્શન કર્યા એમાં જ ખુશ થઈ જાય છે. બાકી મુક્તિ, જીવન મુક્તિની તો વાત જ નથી, તે છે બધો ભક્તિ માર્ગ. અહીં આ છે જ્ઞાન માર્ગ. અહીં ખાસ કરીને સાક્ષાત્કાર થાય છે બ્રહ્માનો, પછી શ્રી કૃષ્ણનો થશે. કહેશે આ બ્રહ્માની પાસે જાઓ તો તમે શ્રી કૃષ્ણપુરી અથવા વૈકુંઠમાં જશો. લક્ષ્મી નારાયણનો પણ સાક્ષાત્કાર થઈ શકે છે. એવું નથી સાક્ષાત્કાર થયો એટલે સદગતિ થઈ ગઈ, આ ફક્ત ઈશારો મળે છે. અહીં જાઓ, આગળ ચાલીને ઘણાઓને સાક્ષાત્કાર થશે, ડાયરેક્શન મળશે. તમારું ત્રિમૂર્તિ પણ સમાચાર પત્રમાં આવે છે, બ્રહ્મા કુમારીઓનું નામ પણ આવે છે. તો બ્રહ્માનો જ સાક્ષાત્કાર થશે કે આમની પાસે જવાથી તમને આ વૈકુંઠના પ્રિન્સ બનવાનું જ્ઞાન મળશે. જેવી રીતે અર્જુનને વિષ્ણુનો અને વિનાશ સાક્ષાત્કાર થયો, બાપ કહે છે તમારે કમળ ફૂલ સમાન બનવાનું છે, પરંતુ સ્થાયી તો તમે નથી રહેતા, એટલે અલંકાર વિષ્ણુને આપી દીધા છે. નહીં તો દેવતાઓને શંખ વગેરેની જરૂર છે શું? મુખથી સંભળાવવાને શંખ ધ્વનિ કહેવાય છે. કમળનું રહસ્ય પણ બાપ સમજાવે છે. આ બ્રાહ્મણોએ આ સમયે કમળ ફૂલ સમાન બનવાનું છે. ગદા છે પાંચ વિકારો રૂપી માયાને જીતવાની,
બાપ ઉપાય બતાવે છે, મામે કમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. શ્રીમદ પર ચાલીને પતિત પાવન બાપને યાદ કરો. બીજા તો કોઈ પતિત પાવન નથી એક બાપ સિવાય. બાપ કહે છે મને બોલાવે જ છે, એટલે બોલાવે જ એટલે છે કે અમને બધાને આ શરીરથી છોડાવી પાવન દુનિયામાં લઈ ચાલો. તો બાપ જ આવીને બધા આત્માઓને પતિતથી પાવન બનાવે છે. કારણ કે અપવિત્ર આત્માઓ તો ઘરમાં અથવા સ્વર્ગમાં જઈ નથી શકતા. બાપ કહે છે પવિત્ર બનવું છે તો મને યાદ કરો, યાદથી જ તમારા પાપ કપાતા જશે. આ હું ગેરંટી કરું છું. બોલાવે છે હે પતિત પાવન આવો, અમને પાવન બનાવીને નવી દુનિયામાં લઈ ચાલો. આ હું ગેરંટી કરું છું. કેવી રીતે જશે? આ હું ગેરંટી કરું છું. બોલાવે છે હે પતિત પાવન આવો, અમને પાવન બનાવીને સાથે લઈ ચાલો. તો જશે કેવી રીતે? કેટલી સીધી વાત બતાવે છે. બાપની સહજ નોલેજ અને સહજ વાત છે. કહે છે કામકાજ કરતા મને યાદ કરો, ભલે નોકરી વગેરે કરો, ભોજન બનાવો તો પણ યાદમાં રહીને. તો ભોજન પણ શુદ્ધ થશે એટલે ગવાય છે. બ્રહ્મા ભોજન માટે દેવતાઓને પણ મન થાય છે. આ બાળકીઓ પણ ભોગ લઈને જાય છે તો ત્યાં મહેફિલ થાય છે. બ્રાહ્મણો અને દેવતાઓનો મેળો લાગે છે. ભોજન સ્વીકાર કરવા આવે છે. બ્રાહ્મણ લોકો જ્યારે ભોજન પાન કરે છે તો પણ મંત્ર જપે છે. બ્રહ્મા ભોજનની ખૂબ મહિમા છે. સંન્યાસી તો બ્રહ્મને જ યાદ કરે છે. તે છે હદના સંન્યાસી. કહે છે અમે ઘરબાર મિલકત વગેરે બધું છોડ્યું છે, પછી હવે અંદર ઘૂસી પડે છે. તમારો છે બેહદનો સંન્યાસ. તમે આ જૂની દુનિયાને જ ભૂલી જાઓ છો. તમારે પછી જવાનું છે નવી દુનિયામાં. ઘર ગ્રહસ્થમાં રહેતા બુદ્ધિમાં આ છે કે હવે આપણે જવાનું છે સુખધામ વાયા શાંતિધામ. શાંતિધામને પણ યાદ કરવું પડે. બાપને શાંતિધામ અને સુખધામને યાદ કરે છે. આ આપણો અનેક જન્મોના અંતનો જન્મ છે. 84 જન્મ પૂરા થયા. સૂર્યવંશીથી ચંદ્રવંશી, પછી વૈશ્ય શુદ્રવંશી બન્યા. તે લોકો પછી કહે છે આત્મા સો પરમાત્મા. આત્માને કોઈ લેપ છેપ નથી લાગતો, કારણ કે આત્મા જ પરમાત્મા છે. બાપ કહે છે આ પણ એમનો ઉલટો અર્થ છે. બાપ બેસી હમ સોનો, એટલે કે આપણે શું બનીએ છીએ એનો અર્થ સમજાવે છે. હું આત્મા પરમ પિતા પરમાત્માનો સંતાન છું. પહેલા આપણે સ્વર્ગવાસી દેવતા હતા, પછી ચંદ્રવંશી ક્ષત્રિય બન્યા, પછી 2500 વર્ષ પૂરા કર્યા. બાબા કહે છે પછી વૈશ્ય શુદ્રવંશી વિકારી બન્યા. હવે આપણે બ્રાહ્મણ ચોટલી બનીએ છીએ. અહીં બેઠા છીએ જેવી રીતે 84ની બાજોલી રમીએ છીએ. આ બાજોલીનું પણ જ્ઞાન છે. આગળ તીર્થો પર જતા હતા તો પણ આવી રીતે બાજોલી કરતા નિશાન નાખતા જતા હતા. હમણાં તમારા તો સાચા તીર્થ છે શાંતિધામ અને સુખધામ. તમે છો રૂહાની પંડા, બધાને સલાહ આપો છો.
બાપને યાદ કરો તો શાંતિ ધામ ચાલ્યા જશો. સાધુ સંત વગેરે બધા શાંતિ ધામમાં જવા માટે જ મહેનત કરે છે, પરંતુ જઈ કોઈ પણ નથી શકતા. જશે પછી બધા એક સાથે. બાપે સમજાવ્યું છે, સત્યુગમાં તો ખૂબ થોડા હોય છે, પછી વૃદ્ધિ થતી જાય છે. તો તમે છો સ્વદર્શન ચક્રધારી, દેવતાઓ નથી, પરંતુ આ સમયે તમારું માયાની સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. એ લડાઈમાં પણ જેમને જોરદાર સમજે છે તે પછી એમની પાસે જઈને શરણ લે છે. હવે તમે કોની શરણ લો છો? સ્ત્રી પુરુષ બંને કહે છે, અમે શરણ પડીએ છીએ તારી. મારા તો એક શિવ બાબા, બીજા ન કોઈ. સર્વ આત્માઓના બાપ તો એક જ છે ને, એ એક ના તમે બાકો છો. સાધુ સંત તો એક નથી, અનેક ભગવાન થઈ જાય છે. જે ઘરથી રિસાયા એ ભગવાન, પછી મોટા મોટા સાહુકારો કરોડપતિ જઈને એમના શિષ્ય બને છે અને મહેફિલ મનાવે છે. ગંદુ ખાવા પીવાની તમો પ્રધાન મનુષ્ય છે ને, મહેફિલ જમાવે છે, ગંદુ ખાવા પીવાની. બાબા કહે છે તમો પ્રધાન મનુષ્ય છે ને, હિન્દુઓને પછી પોતાના ધર્મની જ ખબર નથી. બાપ સમજાવે છે, તમે તો હકીકતમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મના છો, પરંતુ પતિત બની ગયા છો એટલે પોતાને દેવતા કહેવડાવી નથી શકતા. તે ધર્મ જ પ્રાયલોપ થઈ ગયો છે. મનુષ્ય કેટલા વિકારી ક્રિમિનલ આઈ વાળા છે. એક મિનિસ્ટર બાબાની પાસે આવ્યા હતા, બોલ્યા, અમારી તો ક્રિમિનલ આઈ જાય છે, વિકારી દ્રષ્ટિ જાય છે. હવે બાપ સમજાવે છે, બાકો સિવિલાઈ બનો, જ્યાં સુધી ક્રિમિનલ આઈ જાય છે ત્યાં સુધી તમે પતિત છો. પોતાને ભાઈ ભાઈ સમજો તો તે ક્રિમિનલ દ્રષ્ટિ ઉડી જશે. આપણે આત્મા ભાઈ ભાઈ છીએ, એક બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ. આત્માનું તખ્ત આ ભૃકુટી છે, આને કહેવાય છે અકાળ તખ્ત. અકાળ આત્મા આ તખ્ત પર વિરાજમાન છે. આ તો માટીનું પૂતળું છે, પૂરો પાર્ટ આત્મામાં જ ભરાયેલો છે. બાપ કહે છે, હું 5000 વર્ષ પછી આવ્યો છું આપ બાકોને વારસો આપવા. તમે જાણો છો આપણે આવ્યા છીએ હેલ્થ વેલ્થ હેપીનેસનો વારસો લેવા. સતયુગમાં અથા ધન મળે છે. તમે 21 પેઢી દેવતા બનો છો. વૃદ્ધાવસ્થા વગર ક્યારેય કોઈ મરશે નહીં. અહીં તો બેઠા બેઠા અચાનક મરી જાય છે, ગર્ભમાં અંદર પણ મરી જાય છે. ત્યાં તો દુઃખનું નામ નથી હોતું, એને કહેવાય જ છે સુખધામ, રામ રાજ્ય. આ છે દુઃખધામ, રાવણ રાજ્ય. સતયુગમાં રાવણ હોતો જ નથી. તો આ 84નું ચક્ર પણ બુદ્ધિમાં તમને યાદ રહેશે, ખૂબ ખુશી રહેશે. તમે જાણો છો આપણે નવા વિશ્વના અર્થાત સતયુગના માલિક બનવાના છીએ. ગીતામાં પણ ભગવાન વાચ છે ને, હે બાકો, આપ દેહ સહિત દેહના બધા સંબંધોને છોડો, પોતાને આત્મા સમજી મામેકમ યાદ કરો. તમારો સાચો સાચો ખુદા દોસ્ત તો એ છે. અલ્લાહ અવલદીનું નાટક, હાતમ તાઈનું નાટક, આ બધા આ સમયના નાટક છે. હમણાં મનુષ્ય કેટલું માથું મારતા રહે છે,
બાળકોનો જન્મ ઓછો થાય, બેહદના બાપ કેટલા ઓછા કરી દે છે. આખા વિશ્વમાં સતયુગમાં 9 લાખ આબાદી જ જઈને રહે છે, બાકી 8 કરોડ મનુષ્ય હોતા જ નથી. બધા મુક્તિધામ શાંતિધામમાં ચાલ્યા જશે. અહીં તો કરામતની વાત છે ને, એક દેવી દેવતા ધર્મનું ફાઉન્ડેશન લગાવીને બાકી બધા વિનાશ કરી દે છે. આ 84નું ચક્ર સારી રીતે બુદ્ધિમાં બેસાડવાનું છે. આ છે સ્વદર્શન ચક્ર. બાકી ચક્રથી કોઈનું ગળું વગેરે નથી કાપવાનું. શાસ્ત્રોમાં પછી શ્રી કૃષ્ણ માટે હિંસક વાતો લગાવી દીધી છે. બધાને સ્વદર્શન ચક્રથી માર્યા, આ પણ ગ્લાની થઈને કેટલા હિંસક બનાવી દીધા છે. તમે ડબલ અહિંસક બનો છો. કામ કટારી ચલાવવી આ પણ હિંસા છે. દેવતાઓને તો પવિત્ર કહેવાય છે. યોગ બળથી જ્યારે વિશ્વના માલિક બની શકો છો, તો યોગ બળથી બાળક કેમ ન જન્મ લઈ શકે? સાક્ષાત્કાર થશે, બાળક થવાનું છે. બાપ તો સમજાવે છે, હવે આ જૂનું શરીર છોડશો અને ગોલ્ડન સ્પૂન ઇન માઉથ. તમે પણ સમજો છો, સોનાની ચમચી આપણા મુખમાં હશે, ગોલ્ડન સ્પૂન ઇન માઉથ. તમે પણ સમજો છો, આપણે અમર લોકમાં જઈશું તો ગોલ્ડન સ્પૂન ઇન માઉથ હશે, સોનાની ચમચીથી ખાઈશું. ગરીબ પ્રજા પણ જોઈએ ને, દુઃખની તો કોઈ પણ વાત હોતી જ નથી. પ્રજાની પાસે થોડી આટલા ધનમાલ વગેરે હોય છે, બાકી હા, સુખ હશે, આયુષ્ય લાંબુ હશે. રાજા રાણી સાહુકાર પ્રજા બધા જોઈએ ને. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપની યાદની સાથે સાથે ખુશીમાં રહેવા માટે 84ના ચક્રને પણ યાદ કરવાનું છે. સ્વદર્શન ચક્ર ફેરવવાનું છે, ખુદાને પોતાના સાચા દોસ્ત બનાવવાના છે. બીજું, ડબલ અહિંસક બનવા માટે ક્રિમિનલ આઈના બદલે સિવિલ આઈ બનાવવાની છે. આપણે આત્મા ભાઈ ભાઈ છીએ, આ અભ્યાસ કરવાનો છે. વરદાન, સર્વશક્તિમાન બાપને કમ્બાઈન્ડ રૂપમાં સાથે રાખવા વાળા સફળતા મૂર્ત ભવ. જે બાળકોની સાથે સર્વશક્તિમાન બાપ કમ્બાઈન્ડ છે, એમનો સર્વશક્તિઓ પર અધિકાર છે, અને જ્યાં સર્વશક્તિઓ છે ત્યાં સફળતા ન હોય, આ અસંભવ છે. જો સદા બાપ સાથે કમ્બાઈન્ડ રહેવામાં કમી છે તો સફળતા પણ ઓછી થાય છે. સદા સાથ નિભાવવા વાળા અવિનાશી સાથીને કમ્બાઈન્ડ રાખો તો સફળતા જન્મસિદ્ધ અધિકાર છે. કારણ કે સફળતા માસ્ટર સર્વશક્તિમાનની આગળ પાછળ ફરે છે. સ્લોગન છે, સાચા વૈષ્ણવ એ છે જે વિકારો રૂપી ગંદકીને અડતા પણ નથી. ઓમ શાંતિ.